वडोदरा शहर में ट्रैफिक मेमो को लेकर एक और विवाद खड़ा हुआ है, जिसमें रिक्शा चालक ने ट्रैफिक मेमो का सख्त विरोध किया है। रिक्शा चालक युवक का कहना है कि ट्रैफिक पुलिस के द्वारा युवक की रिक्शा जब्त की गई है और गलत धाराएं लगाकर 5,000 रुपये का चालान काटा गया है। इससे चालान काटे जाने का विरोध जताने पर युवक को पुलिस के द्वारा थाने तक ले जाया गया। इस बात का युवक के द्वारा सख्त विरोध किया गया है। ખાળે ગઈ છે, દિન દહાડે સગીર બાળાઓ પર બળાત્કારની ઘટના બને છે, ડ્રગ્સ ને નશાની હાલતમાં યુવાનો ફરતા હોય છે તે નથી દેખાતું, પરંતુ ટ્રાફિક નિયમનની હાલમાં ગુંડાગર્દી કરી, લુખ્ખાગીરી કરી સામાન્ય માણસને પકડવામાં આવે છે। આજે પીસીઆર વાહન જે વ્યક્તિને પકડવા આવી તેના ડ્રાઈવરે સીટ બેલ્ટ નહોતો માર્યો। એક એક ટ્રાફિકના નિયમન માટે 3-3 PI હોય, 2-2 PSI હોય, 25-30 જણનો સ્ટાફ હોય। ગઈકાલે જ પીસીઆર વાહન વડોદરા શહેર ન્યાય મંદિર સંકુલમાં ફૂલ સ્પીડમાં જઈ રહી હતી, નંબર પ્લેટ નથી, તે વિડીયો અને ફોટોગ્રાફ સીપી સાહેબને મોકલવામાં આવ્યા। આજે પણ સીપી સાહેબને મારે પૂછવું છે, અને ટ્રાફિક એસીપી તો પોતાની જાતને શું સમજે છે, વડોદરા શહેરની પ્રજા એટલે શું નમાલી છે? પીસીઆર વાહનનો ડ્રાઈવર નંબર પ્લેટ નહીં રાખે, ફૂલ સ્પીડમાં જશે, સીટ બેલ્ટ નહીં બાંધે તો કંઈ નહીં, અને સામાન્ય રિક્ષાવાળો 100-200 રૂપિયા કમાવા માટે મહેનત કરે એને પકડીને જેલમાં બેસાડવાનો? આ વડોદરા શહેરની જનતા હવે જાગશે ને તો અહીં નોકરી કરવું ભારે થઈ જશે।